नमस्कार, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું સોનલ. વેર, વહેમ અને વટમાં લીધેલા મોટા ભાગના નિર્ણય પસ્તાવાનું કારણ બનતા હોય છે. તો આજના આ સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. तो भाग्य दर्पण में अपने प्रश्नों ना निराकरण अने राशिफल विषय माहिती अने मार्गदर्शन आपवा माटे आपणी साथे जोड़ाया छे डॉक्टर हेमिल लाठिया. हेमिल भाई, आपनो स्वागत छे जीएसटीवी मां. नमस्कार. नमस्कार. आजना पंचांग विषय दर्शकों ने माहितगार करशो. आज तारीख 4/2/2023 शनिवार मां सूद 14 तिथि छे 21 अने 30 मिनिट सुधी. पुनर्वशु नक्षत्र छे सवारे 9:16 सुधी. पछी पुष्य नक्षत्र छे. प्रीति नामनो योग छे अने गर नामनो करण छे. आजनी राशि छे कर्क के जेना नामांशर छे ड अने ह. दिन विशेष मां जोईए तो आजे सवारे 9:17 थी पुष्य नक्षत्र छे अने शनिवारनो दिवस छे. माटे कोई विशिष्ट मार्गदर्शन हेतु कई पण प्रकारनी भक्ति करवी ए खूब ज फलदायी बनी शके छे. ग्रहनी शांति अन्य आराधना पण शनि पुष्य नक्षत्रना संयोगमां पण करवाथी लाभ प्राप्ति थाय छे तेवुं पण विद्वानो जणावे छे. विष्टि प्रारंभ थाय छे 21:20 मिनिटे. रवि योग समाप्त થાય છે સવારે 9:16 મિનિટે. જી, એક કોલર જોડાઈ ગયા છે. વિરલભાઈ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હેલો. જી, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા, હિરલબેન છે નામ છે મારું. જી હિરલબેન, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 19/2/1982. જી, સમય જણાવો. જી, સ્થળ જણાવો અને આપનો પ્રશ્ન છે. અમદાવાદ. જન્મ સ્થળ અમદાવાદ. જી, પ્રશ્ન એ છે કે મારે પોતાનું ઘર અમારે ક્યારે લેવાશે. જી જી, પોતાના ઘર લેવાના તો યોગ સારા ચાલી રહ્યા છે એટલે તમે એ બાબતે પ્રયત્ન રહો. 2023 અને 2024 बन्ने आ बाबते घणा सारा छे एटले तमे कई पण प्रकारनी चिंता कर्या वगर उतावळ रगवाट कर्या वगर सारू आयोजन अने मार्गदर्शन हेठळ आगळ वधो. तमने सारू मकान मळी जाय तेवा योग दिखाई रह्या छे. आ हेतुथी तमे दररोज जे सवारे तमारा घरे बेसीने ज गणपति दादाना कोई पण मंत्रनी माळा करवी અને તમારા કુળદેવીને પ્રાર્થના કરવી જેથી કરીને તમને યોગ્ય સમયમાં સારું ઘર મળી રહે તેવું જણાઈ રહ્યું છે. અને કલર દક્ષાબેન જોડાઈ ગયા છે. દક્ષાબેન, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા, 1/4/60. શું ફરીથી જણાવો? 1/4/60. જી. જન્મ સ્થળ છે દ્વારપાદર. સમય ફરીથી જણાવો. જી, આપનો જન્મ સમય ફરીથી જણાવો. જન્મ સમય છે બપોરે 3:00. જી, પ્રશ્ન જણાવો આપનો. હા, હવે પ્રશ્ન એવું છે કે મારા હસબન્ડ છે ને ધંધો કરે છે. અમારે કૃષ્ણ ટેમ્પો ચાલે છે પણ ધંધો થતો નથી અને પૈસા ખૂબ જ તકલીફ પડે છે. ચારે બાજુથી અમે લોકો ફસાઈ ગયા છે તો આનો રસ્તો કઈ ખરો? જી, તમારે જે આ કુંડળીની વિગત આપી છે એ મુજબ ગણતરી કરવા જઈએ ને તો કોઈ મોટી ચિંતા જેવું જણાતું નથી. તમારું જાન્યુઆરી માસથી જ પરિસ્થિતિમાં સુધારો આવે ને એવા યોગ શરૂ થઈ ગયા છે એટલે તમારે થોડીક આ બાબતે ધીરજ, ગણતરી અને આયોજન રાખવું એ વધુ અગત્યનું છે. આ હેતુથી તમે જોવા જઈએ તો દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચવા, ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચી શકાય તો સારું અથવા સાંભળવા
પણ તમારા માટે હિતાવહ છે, એટલે તમે તમારી જે પણ રોજિંદી પૂજા ભક્તિ કરતા હોય એમાં એક આ વસ્તુ કરવી એ અગત્યની લાગી રહી છે. તદઉપરાંત રાત્રે તમારે ઘરે બેસીને જ 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવાના, જેથી કરીને કઈ પણ પ્રકારની વિટમણા હશે એ દૂર થશે અને રાહત મળે તેવું કહી શકાય. અને તમે જ્યારે પણ કોઈ પણ નજીકના મંદિરે દર્શન કરવા જાઓ, અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર, ત્યારે ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, થોડી આ પ્રકારની ભક્તિ કરશો તો જે જાન્યુઆરીથી તમારા સમયમાં જે સુધારો શરૂ થઈ રહ્યો હતો એમાં ધીરે ધીરે વેગ મળશે અને તમારી આ જે ફરિયાદ છે ને એ દૂર થાય એવું જણાઈ રહ્યું છે. જન્ય કોલર યશભાઈ જોડાઈ ગયા છે, જન્મ તારીખ સમય અને સ્થળ જણાવો. જી, જન્મ તારીખ છે 19/11/1998. જી. સમય છે સાંજના 5:17. જી. અને સ્થળ છે માણા મગર. જી, પ્રશ્ન જણાવો. જી, પ્રશ્ન એ છે કે મને 2 કંપનીમાં જોબ મળી ગઈ છે, એક PHP ડેવલપરમાં અને એક .NET માં. તો હું કઈ ટેકનોલોજીમાં જોબ કરું કે મને સારી સફળતા મળે, કે હું કન્ફ્યુઝ છું. અને બીજો પ્રશ્ન એ છે કે મને વારંવાર અકારણ ગુસ્સો બહુ જ આવે છે. જી, જો સૌપ્રથમ તો આ બહુ સારી વાત છે કે તમને 2 જગ્યાએથી નોકરી મળી રહી છે. હવે જે નોકરી મળી રહી છે તે 2 કંપનીના નામ કીધા, હવે એ કંપનીનું નામ રાશિ પર હોય એ આપણે માનવું અઘરું છે, પરંતુ તમારે જો જે કંપનીમાં વધુ અનુકૂળતા અને જોબ પ્રોફાઇલ હોય એમાં લેવું, કોઈના માર્ગદર્શન હેઠળ નિર્ણય લેવો વધુ હિતાવહ છે. કારણ કે તમારે હાલમાં તો સમય સારો છે, 2023 અને 2024માં પણ તમારો સમય 23 કરતા પણ સારો ચાલે એવું લાગી રહ્યું છે, એટલે તમે એ બાબતે જે ક્ષેત્રના વ્યક્તિના માર્ગદર્શન લઈને તમે આગળ વધશો કે જેથી કરીને તમને એ કંપનીમાં કામ કરવું ગમે એવું મારું માનવું છે. તદઉપરાંત તમને જે ગુસ્સો આવે છે ફરિયાદ કરી, તો ગુસ્સા આવવા માટે પણ તમારે થોડી ધીરજ રાખવી જરૂરી છે. કારણ કે આ બાબતે તમને માનસિક પરિસ્થિતિ શાંતિ માટે તમારે થોડી કેળવણી રાખવી પડે. તદઉપરાંત તમારે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરવા અથવા સાંભળવા હિતાવહ છે, અને તમારે દરરોજ અથવા અઠવાડિયામાં એકવાર ગાયને ગોળ અને રોટલી આપવી, જેથી કરીને તમારી આ પ્રકારની ફરિયાદ પણ દૂર થાય એવું લાગી રહ્યું છે. જોબમાં પણ તમારી પ્રગતિ છે, એટલે ચિંતા ના કરો, તમે યોગ્ય માર્ગદર્શન લઈ અને આગળ વધો એવું કહી શકાય. અન્ય એક કોલર રાજનભાઈ જોડાઈ ગયા છે. રાજનભાઈ, જન્મ તારીખ સમય અને સ્થળ જણાવો. 3/1/1989. જી. સમય જણાવો. 5:45 સવારે. જી. સ્થળ જણાવો અને આપનો પ્રશ્ન જણાવો. રાજદીપરા, હવે મકરના યોગ ચાલે છે અને લગ્નના યોગ. જી. જુઓ, મકાનના યોગ તો તમારે જાન્યુઆરી 2023થી શરૂ થઈ ગયા છે, એટલે તમે એ બાબતે પ્રયત્નશીલ રહો તો તમને સારું મકાન મળી રહે તેવું માનવામાં આવે છે. મકાન માટે તમે પ્રયત્ન કરો અને એ અંગે જેનું પણ માર્ગદર્શન લેવાનું હોય એ પણ લઈને આગળ વધો, જેથી કરીને તમારા પ્રયત્ન સફળ થઈ શકે. હવે લગ્ન યોગ માટે પણ એટલું કહી શકાય કે 2023 અને 2024 બંને વર્ષ તમારા માટે સારા છે. તમારે આ હેતુથી દરરોજ અથવા અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ જળ અભિષેક કરી માતા પાર્વતીનું પૂજન કરવું, તેમજ પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરવું હિતાવહ છે. દર શુક્રવારના દિવસે 1 નંગ કપૂરની ગોટી શંકર ભગવાનના શિવલિંગ પાસે અર્પણ કરી અને પ્રાર્થના કરવી, જેથી કરીને તમારા આ લગ્ન યોગ અંગે કઈ પણ વિટમણા હશે દૂર થશે અને સારું પાત્ર મળી શકે. માટે તમારા બંને પ્રશ્ન માટે હાલ સમય સારો છે, એટલે એ અંગે યોગ્ય રીતે મહેનત કરો એ વધુ હિતાવહ છે. અને કલર હરેશભાઈ જોડાઈ ગયા છે. હરેશભાઈ, જન્મ તારીખ સમય અને સ્થળ જણાવો. 3/7/1980. જી. રાત્રે 11:30 વાગે વિરમગા. જી. પ્રશ્ન જણાવો આપનો. મારો પ્રશ્ન એ છે મેડમ કે મારે જે ઘર છે એ
જ્યાં રહું છું અહીંયા રહું કે બીજી જગ્યાએ કોઈ જગ્યાએ લઉં તો સારું રહેશે મારે? હા, એટલે તમારે એ ઘર રિનોવેશન કરાવવું છે એમ ને? હા, એટલે રિનોવેશન કરાવવા માટે જો તમારે ગણતરી કરવા જઈએ ને તો 2023માં તમે એનું આયોજન કરતા હો તો 2023માં જો એ ઘરને રિનોવેશન કરીને તમારે આગળ વધવાની ઈચ્છા હોય તો વધુ યોગ્ય લાગી રહ્યું છે. હાલમાં કેટલું જૂનું મકાન છે અને તમે કેટલા વખતથી ત્યાં સ્થાયી છો એ પણ તમારે એકવાર ગણતરી કરી લેવી જોઈએ. એટલે પ્રથમ તબક્કે વિચાર કરીએ તો તમારા મકાનને જો આ રિનોવેશન કરીને તમારે નવા આયોજન સાથે બનાવવું સરળ બનતું હોય તો એ કરવાની પ્રથમ પસંદગી આપી શકાય. આ હેતુથી તમે દરરોજ અથવા અઠવાડિયામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરવી એ તમારા માટે હિતાવહ છે. અન્ય કલર નાથાભાઈ જોડાઈ ગયા છે. જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જી, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જી નાથાભાઈ, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. અન્ય એક કલર જોડાઈ ગયા છે, કોકિલાબેન. કોકિલાબેન, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 12/7/96 છે. જી, નામ બ્રિજેશ છે. સમય, સમય સવારે 9 વાગે. જી, સ્થળ નડિયાદ છે, જન્મ સ્થળ. જી, પ્રશ્ન લગ્ન માટે પ્રશ્ન છે. શ્રાપિત દોષ થયો તો તે શ્રાપિત દોષ ની વિધિ કરાવી દીધી છે. અત્યારે એના કોઈ લગ્ન ના યોગ કારણ કઈ રાશિ સાથે સાહેબ લેણું રહેશે? જો સૌ પ્રથમ તમે આ જે દોષની વાત કરી એ દોષ અંગે જેમણે પણ માર્ગદર્શન આપ્યું હોય તો તમે એની સાથે પણ ચર્ચા કરી લેવી અને એ સારી વાત છે કે દોષનું નિરાકરણ કરાયું, એ ભગવાનનું નામ લીધું, એ પણ અગત્યનું કહી શકાય. પરંતુ હવે તમારે આ યોગ માટે જે વાત કરવાની હોય તો એમાં એટલું કહેવાય કે તમે પાત્ર અંગે શોધખોળ, મિલન મુલાકાત કરો. ઓક્ટોબર 2023 પછી તમારી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે. તમે પાત્ર અંગે કઈ પણ પ્રકારની જે મહેનત કરતા હોય એમાં કોઈ પણ રીતે પરિણામ તે પછીના સમયગાળા દરમિયાન મળી જાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. એટલે ઓક્ટોબર 2023 પછીના 2 વર્ષ આ બાબતે થોડાક વધુ યોગ્ય કહી શકાય. અને તમારે વાત બીજા પ્રશ્નની જે છે એ અંગે પણ તમે એટલું કહેવાય કે તમે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો અને તમે એમાં પ્રાર્થના કરો અને જેથી કરીને પરિસ્થિતિમાં સુધારો આવે તેવું બને. જો શક્ય હોય તો કોઈ પણ પ્રકારના ધાર્મિક પુસ્તકનું વાંચન કરવું એ પણ એમના માટે વધુ હિતાવહ છે, જેથી કરીને આ પ્રકારની દ્વિધામાં પણ એને રાહત મળી શકે. અન્ય એક કોલર હિતેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 24/9/73. ફરીથી જણાવો. 24/9/73. 24/9. જી, હા, 1973. જી, સમય જણાવો, સ્થળ જણાવો અને પ્રશ્ન જણાવો. રાત્રે 11:55. જી, ગામ મહેસાણા. જી, પ્રશ્ન. અને પ્રશ્ન બેન, આર્થિક સંક્રમણ બહુ રહે છે અને બીમારીઓ બહુ આવા કરે છે બેન વારંવાર. જી, આ જે આર્થિક સંક્રમણ જે છે એ હેતુથી એટલું કહી શકાય કે તમારે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે એવા યોગ છે. 2022 કરતા 2023 નો સમય થોડો સારો છે અને 23 કરતા આગળ જોવા જઈએ તો 24 નો સમય પણ સારો છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ સ્નાનાદિથી નિવૃત્ત થઈને શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે અગત્યનું છે. ફરીથી કહું છું, શિવ દરિદ્ર દહન સ્તોત્ર છે, એના પાઠ વાંચો અથવા સાંભળો. ધીરે ધીરે પરિસ્થિતિમાં સુધારો આવે તેવું કહી શકાય. તદુપરાંત તમે ઘરે બેસીને જ તમારી કુળદેવીને બે હાથ જોડી અને પ્રાર્થના કરો, જેથી કરીને તમને માનસિક શક્તિ અને ક્યાંક કોઈના સહયોગના યોગ પણ ઉભા થઈ શકે એવું લાગી રહ્યું છે. પરિસ્થિતિમાં થોડો ધીરે ધીરે સુધારો તમારી કુંડળીના ગ્રહયોગને કારણે દેખાઈ રહ્યો છે. એટલે જો આ પ્રકારની ભક્તિ કરશો ને તો તમને પરિસ્થિતિમાં સારો ફાયદો થાય એવું લાગી રહ્યું છે.
આપણી સાથે સુરેશભાઈ જોડાઈ ગયા છે. જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જન્મ તારીખ છે 13/5. જી. 13/5/1958. જી. સમય જણાવો. સવારે 6 વાગે. જી. સ્થળ જણાવો અને આપનો પ્રશ્ન જણાવો. ઉબેનગર, અમદાવાદ. જી. હમણાં મારું આરોગ્ય બી સારું નહીં રહેતું અને આવક કરતા આવક વધારે થઈ ગઈ છે, બચત બી નહીં થતી. જી. જુઓ, હવે તમારે આ જે ગ્રહ યોગ છે એમાં એટલું કહી શકાય કે તમારે થોડીક ધીરજ રાખવી એ 2023માં અગત્યની લાગે છે. એટલે 2023માં તમારે કઈ પણ રીતે વધુ વિચારવું નહીં અને શક્ય હોય એટલી આરોગ્યલક્ષી કઈ પણ બાબતનું નિરાકરણ યોગ્ય માર્ગદર્શન હેઠળ થતું હોય એ પણ કરવું સલાહભર્યું છે. એટલે કઈ પણ પ્રકારની ચિંતા વહેમ ના રાખવી, તમારી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે એવા યોગ છે, માટે ધીરજ રાખવી એ તમારા માટે જરૂરી છે. દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરવી, તેમજ મહિનામાં એકવાર 1 વાટકી જેટલું અનાજ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપવું એ પણ તમારા માટે હિતાવહ છે. એટલે તમારી રોજિંદી ભક્તિ સાથે સહેજ આ પ્રકારનું પણ કરશો તો પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે એવું કહી શકાય. જી હેમિલભાઈ, રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંકન છે અલય, તમારા કામમાં સફળતા મળે એવા યોગ છે. એટલે તમે કોઈ કાર્ય અગત્યનું કરવાનું હોય એ કરવું પણ હિતાવહ છે. આતુરતા વધુ જોવા મળે, તમારે વાત સાંભળવાની રજૂ કરવાની આતુરતા તમારામાં રહે. ઇતર પ્રવૃત્તિ તમારામાં વધે તેવું પણ બનવા જોગ છે. વૃષભ રાશિ કે જેના નામાંકન છે બવવું, કોઈ લાભની વાત બને અથવા તમારા મનની વાત ક્યાંક રજૂ કરવાની હોય એ રજૂ કરવાની તક મળી જાય તેવા પણ યોગ છે. કામમાં પ્રભાવ સારો દેખાય, તેની સારી અસર કામ પર પડે તેવું પણ જણાઈ રહ્યું છે. ધાર્મિક ભાવના, વિચારસરણી, આચરણ આજે તમારા વ્યક્તિત્વમાં બને. મિથુન રાશિ, તમને ઉત્સાહ આજે કઈ પણ કારણસર વધુ રહે, ઉત્સાહની સારી અસર તમારા કામ પર, તમારા વિચારો પર દેખાય. તમને કોઈ તક મળે અથવા એવા કોઈ એંધાણ પણ ઊભા થતા જોવા મળે તેવું બનવા જોગ છે. કોઈ નવું કાર્ય કરવાની ઈચ્છા હોય તે પણ ફળીભૂત થાય તેવું જણાઈ રહ્યું છે. જી હમીલભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આપની પાસેથી વધુ માહિતી અને માર્ગદર્શન મેળવીશું. તો ભાગ્ય દર્પણમાં હાલ સમય થયો છે એક વિરામનો, આપ જોતા રહો જીએસટીવી. તો ભાગ્ય દર્પણમાં વિરામ બાદ સ્વાગત છે. આપણી સાથે જાણીતા જ્યોતિષાચાર્ય હેમિલભાઈ લાઠિયા જોડાયેલા છે. હેમિલભાઈ, અન્ય 3 રાશિ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંકન છે ડ અને હ, તમારા કામની કદર થાય, કદર થવાથી તમને આત્મસંતોષ પણ વધે તેવું બનવા જોગ છે. ઉત્સાહ આજે દિવસભર તમારા કઈ પણ કારણસર વધુ જોવા મળે તેવું લાગી રહ્યું છે. કોઈ લાભની વાત સાંભળવા મળી જાય અથવા એવી કોઈક તમને પસંદગીની તક મળી જાય જેથી તમે ઘણી ખુશી અનુભવો. સિંહ રાશિ કે જેના નામાંકન છે મ અને ટ, પરિચિતો સાથે આજે મુલાકાત બને, કઈ પણ પ્રકારની ચર્ચા, વિચારણા, પારિવારિક બાબતોનું કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તેનું પણ હલ થાય તેવા યોગ બને છે. અગત્યની કોઈ જગ્યાએ વાત કરવાની હોય એ વાત પણ શક્ય બને. એમાં પણ જે લોકોને યુવા વર્ગ છે, વિવાહ અંગેની કોઈ જગ્યાએ વાત મૂકવાની હોય તો તેમાં પણ સારા યોગ ઊભા થાય તેવું બનવા જોગ છે. તમારી કઈ પણ પ્રકારની મુલાકાત હોય એ સારી રહે, જેમ કે કારકિર્દીને લગતી હોય, વ્યવસાય લક્ષી હોય કે યુવા વર્ગને જીવનસાથી બાબતે આજે કોઈને મળવાનું હોય તો તે મુલાકાત આજે આશાવંત બની શકે છે. કન્યા રાશિ કે જેના નામાંકન છે પઠણ, ધાર્મિક વૃત્તિ, વિચારસરણી આજે તમારામાં જોવા મળે. કઈ પણ વાત એવી બને કે જેથી તમે ઉત્સાહમાં આવી જાઓ, ઉત્સાહની સારી અસર તમારા વ્યક્તિત્વ વિચાર પણ જોવા મળે. જે લોકો રાજકીય ક્ષેત્રે કામકાજ કરી રહ્યા છે તેવા લોકોને તેમના કામકાજમાં પણ અનુકૂળતા વધે.
અન્ય ત્રણ રાશિ તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંકર છે ર અને ત, આજે તમને સહયોગ વધુ જોવા મળે, તમારા કામમાં વિચારોમાં સહયોગ રહે, મનમાં થોડી દ્વિધા વધુ રહે, કઈ પણ પ્રશ્ન એવો મનમાં રહે જેને કારણે તમે થોડીક દ્વિધા વધુ રહે, શાંતિ જાળવવી એટલે કે આજે વાતચીત દરમિયાન કામકાજમાં શાંતિથી જેટલું કાર્ય થાય એટલું કરવું, ઉશ્કેરાટ ટાળવો. વૃશ્ચિક રાશિ કે જેના નામાંકર છે ન અને ય, આજે તમારામાં ધાર્મિક વૃત્તિ વિચારસરણી જોવા મળે, સામાજિક કાર્ય કરવાની તમારી ભાવના જાગે અથવા તમે એવા કાર્યમાં પણ જોડાઓ તેવું બનવા જોગ છે. તદુપરાંત તમારામાં મદદ કરવાની ભાવના વૃત્તિ પણ આજે તમારામાં રહે. ધનરાશિ, તમારા કામમાં આજે ઉત્સાહ વધુ દેખાય તેવું બની શકે, ઉત્સાહની સારી અસર તમારા વ્યક્તિત્વ અને વિચાર પર પણ પડે, મુલાકાત લાભવંતી બને, એમાં પણ જે યુવા વર્ગને જીવનસાથી માટે મુલાકાત કરવી એ આશાસ્પદ બનાય, કારકિર્દી માટે કોઈને મળવા જવાનું હોય એ વાત પણ લાભવંતી બની શકે, વાણી પર પ્રભાવ સારો રહે જેને કારણે તમે સામેની વ્યક્તિને તમે વાણી પ્રભાવ શબ્દોથી આંજી દો તેવું પણ બનવા જોગ છે. અને કલર હર્ષાબેન જોડાઈ ગયા છે, જન્મ તારીખ સમય અને સ્થળ જણાવો. 24/8/2009 જી. અને જન્મ સમય છે 9:35 રાતના જી. જન્મ સ્થળ અમદાવાદ જી. આપનો પ્રશ્ન જણાવો. હા, પ્રશ્ન એ છે કે મારી બેબી છે ને, એનો અભ્યાસ કેવો રહેશે, એ આગળ એનું ભવિષ્ય કેવું રહેશે, બસ એ જ. બિલકુલ, હવે આગળ અભ્યાસ માટે વાત કરવા જઈએ કે આગળના ભવિષ્ય અને અભ્યાસ બંને જો એ આયોજન કરશે તો ખૂબ જ સારું ભણે એવું લાગી રહ્યું છે. એને ભણવા માટે એને યોગ્ય માર્ગદર્શન અને હૂંફની જરૂર છે, બાકી કોઈ બીજી ચિંતા કરવા જેવી લાગતી નથી. એને ભણવામાં પ્રગતિ થાય અને કદાચ કોઈ જગ્યાએ કારકિર્દી કરવાની ઈચ્છા હોય તો કારકિર્દી બળવાન બને એ હેતુથી જો દરરોજ જે સવારે સૂર્ય ભગવાન સામે ગાયત્રી મંત્રનો માળા કરે અથવા ગાયત્રી મંત્ર એકવાર જપે તો પણ એના માટે વધુ સારું છે. તેમજ દત્ત વાવણીના પાઠ દરરોજ જે ઘરે બેસીને વાંચે જેથી કરીને એને ભણવામાં અને કારકિર્દીમાં બંનેમાં સારા યોગ બને તેવું કહી શકાય. આપણી સાથે પલ્લવીબેન જોડાઈ ગયા છે. પલ્લવીબેન, જન્મ તારીખ સમય અને સ્થળ જણાવો. મારા હસબન્ડ માટે છે, એમની જન્મ તારીખ છે 17/1/71, સમય બપોરે 12:55 અને જન્મ સ્થળ છે અમદાવાદ. ને નોકરીમાં વારે ઘડીએ બહુ પ્રોબ્લેમ આવે છે દાદા. 99માં છૂટી ગઈ, 2013માં છૂટી ગઈ, 2019માં. અત્યારે અમારી પરિસ્થિતિ બહુ સામાન્ય છે, તો આનો શું ઉપાય કરું? જો સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે તમારે એવી કોઈ ચિંતા કરવા જેવી લાગતી નથી, કારણ કે ફેબ્રુઆરી મહિનો જે ચાલી રહ્યો છે એમાંથી જ તમારી પરિસ્થિતિમાં સુધારો આવે એવા યોગ દેખાઈ રહ્યા છે. એટલે તમે થોડીક ધીરજ રાખશો એ વધુ સારું છે. તમારી આ પ્રકારની જે વારંવાર ફરિયાદ છે તો એ પોતે અથવા એના વતી ઘરનું કોઈ પણ સભ્ય દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે એ વધુ હિતાવહ છે. તેમજ નજીકના મંદિરે જ્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જાય તો પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે એ વધુ ઇચ્છનીય છે. જેથી કરીને એને વારંવાર જે નોકરી છૂટવાના યોગ છે એમાંથી એને રાહત મળશે અને કોઈ સારી અને સ્થિર નોકરી મળે એવું લાગી રહ્યું છે. જી, રાશિમંડળની અંતિમ ત્રણ રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંકર છે ખ અને જ, આજે ઉત્સાહ તમારામાં થોડો વધુ જોવા મળે, વિચારોમાં પણ સારા પરિવર્તન દેખાય તેવું લાગે છે, ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારામાં વધુ રહે. કુંભ રાશિ કે નામાંકર છે ગ સ છ, વાર્તાલાપમાં આજે સમય વધુ ફળવાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ આજે વધુ થાય, સાહસ વૃત્તિ આજે તમારા કામકાજમાં અને વિચારોમાં પણ દેખાય, કોઈ પસંદગીને લગતી કઈ ખરીદી કરવાની ઈચ્છા હોય એ ખરીદી પણ શક્ય બને છે. મીન રાશિ કે જેના નામાંકર છે દ ચ ઝ થ,
કોઈ જગ્યાએ લાભની વાત થાય તેવું બનવા જોગ છે. મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય, કોઈ જગ્યાએ નવી જાણકારી મળે તેવા પણ યોગ બની રહ્યા છે. જો હેમિલભાઈ આપ અમારી સાથે જોડાયા અને જે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર જી. તો દર્શક મિત્રો ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. આપ જોતા રહો જીએસટીવી.